ઇન્ડસ્ટ્રીમાં હજારોની સંખ્યામાં પાવર લૂમ્સના ખાતા ધમધમી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગની આ ખૂબ જ મહત્વની કડી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ઉડિયા ભાષામાં પોસ્ટર લાગવાના શરૂ થઈ જતા ભયનું વાતાવરણ છે અને આખી ઇન્ડસ્ટ્રી બંધ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવર લૂમ્સમાં ખૂબ મોટી સંખ્યામાં ઓડિશાના કામદારો કામ કરે છે. હજારોની સંખ્યામાં કામ કરતા ઓડિશાના કામદારો વચ્ચે કેટલાક અસામાજિક તત્વો પણ સમયાંતરે વાતાવરણ તંગ કરવા માટે પ્રયાસ કરતા હોય છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના પાવરલૂમ્સના સંચાલકોની સામે અનેક વખત અસામાજિક તત્વો તોફાન મચાવી ચૂક્યા છે. ગઈકાલે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં પગારમાં 8-10% વધારો માંગવામાં આવ્યો છે. 1 મીટર દીઠ 20-25 પૈસાનો વધારો માંગવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીના સંચાલકો દ્વારા સમયાંતરે ભાવ વધારો કરી દેવામાં આવતો હોય છે અને કામદારો તેમજ અસામાજિક તત્વો દ્વારા દિવાળી બાદ આ પ્રકારના પોસ્ટરો લગાડવાનું છેલ્લા 5-7 વર્ષથી શરૂ થયું છે. પરંતુ આ વખતે દિવાળી પહેલા જ પોસ્ટરો લગાવવાના શરૂ થતા અસામાજિક તત્વો દ્વારા મુશ્કેલી ઊભી કરવાના સંકેત દેખાઈ રહ્યા છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ઉડિયા કામદારોને આજે ગેટ પરથી જ પરત મોકલી આપવામાં આવ્યા હતા. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સમગ્ર વિસ્તારની અંદર પોતાનો દબદબો વધારવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે. ઉડિયા ભાષાની અંદર આજે લખાણો લખવામાં આવે છે, જેથી કરીને અન્ય લોકોને તે અંગે વધુ ખ્યાલ આવતો નથી. આજે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર તેમજ કેટલાક કારખાનાની બહાર આ રીતે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને ગેટની અંદર કામદારો ન જાય તેના માટે મોટરસાયકલ લઈને ગેટ પાસે જ કેટલાક આ અસામાજિક તત્વો ઊભા રહી ગયા હતા. કામદારો ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ન કરતા આખરે આખી ઇન્ડસ્ટ્રી બંધ રહી હતી. સુરત અભિવર્ષ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું કે અંજની ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 5-1 વર્ષથી કેટલાક અસામાજિક તત્વો પોતાનો પગ પેસારો કરી રહ્યા છે. કામદારો પણ પરેશાન કરે છે અને કારખાનેદારોને પણ ધમકી આપવામાં આવે છે. ભાવ વધારાની માંગણી સાથે દિવાળી બાદ તોફાન મચાવવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર, કારખાનાના ગેટ ઉપર લખવામાં આવ્યું હતું કે જે પણ કામે જશે તે કામદારના હાથ પગ અને ગુપ્તાંગ કાપી લેવામાં આવશે. આ પ્રકારની ધમકી આપતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીના સંચાલકો દ્વારા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ લોકો જ્યાં કેમેરા નથી લાગ્યા ત્યાં એકત્રિત થઈને કામદારોને ધમકાવી રહ્યા છે. સુરત રૂરલ SPને આ બાબતે જાણ કરી છે. ઉદ્યોગની અંદર આ પ્રકારના ડરનો માહોલ એ યોગ્ય અને વ્યાજબી નથી. અંજની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા અને હોદ્દેદારો દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવનાર છે.